નમસ્કાર મિત્રો એજ્યુકેશ સ્ટડીઝોના તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયેલા ગુજરાતી સાહિત્યને લગતા મોસ્ટ આઈ એમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ જે આવનાર તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે તો મિત્રો આ વિડિયો સાથે જોડાઈ રહેજો અને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સૌ પ્રથમ પ્રશ્નની વાત કરીએ નીચેની પંક્તિના કોણ છે પંક્તિ આપેલી છે ફૂલ કહે કહે ભમરાને ભમરો વાત ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં આ પંક્તિના રચયતા છે હરિન્દ્ર દવે ત્યાં પછી સાપના ભારા અને ઉઘાડી બારી જવાબ છે બી ઉમાશંકર જોશી નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે જવાબ છે એ પ્રેમ રસ ગીતા તે પછી લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે જવાબ છે ચુનીલાલ મડિયા ગુજરાતના જયશંકર સુંદરી કયા ક્ષેત્રમાં જાણીતા છે અભિનય અને રંગમંચ જયચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી કાળચક્ર પછી ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા હતા જવાબ છે એ મેથેલી શરણ ગુપ્ત તે પછી નીચેના માંથી ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે જવાબ છે કનૈયાલાલ મુનશી ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો તો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર હતા નંદશંકર તુળજાશંકર મહેતા તે પછી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતમાં પ્રથમ ગુજરાતી કોણ છે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતમાં પ્રથમ ગુજરાતી છે ઉમાશંકર જોશી દર્શક નામની પ્રતિષ્ઠા કોના નામે જમા થાય છે એટલે કે કયા સાહિત્યકાર દર્શકના ઉપનામથી જાણીતા છે જવાબ છે સી મનુભાઈ પંચોળી પછી કુરુક્ષેત્ર નવલકથા કોણે લખી છે જવાબ આવશે એ દર્શક સાત પગલા આકાશમાં નવલકથા કોણે લખી છે કુંદનિકા કાપડિયા ગુજરાતના બાળ કેળવણીના ક્ષેત્રે મુછાળી મા તરીકે કોણ વિખ્યાત છે જવાબ છે સી સ્વ ગીજુભાઈ બધેકા ગુજરાતી સાહિત્યમાં ઓખા હરણના સર્જકનું નામ શું છે જવાબમાં આવશે એ પ્રેમાનંદ નીચેના માંથી કોનું નામ ઘાયલ છે કે કયા સાહિત્યકાર ઘાયલ તરીકે ઓળખાય છે જવાબ આવશે બી અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ તે પછી નીચેની પંક્તિ અને કવિની જોડીમાં કઈ બંધ બેસતી નથી જોઈએ આપણે મારી આંખે કંકુના સૂરજ આથમિયા એમના કવિ છે રાજીવ પટેલ તો એ સાચું છે ત્યાં પછી જનનીની જોડ સખી નહી જળેરેલો એમાં આવશે ઘટમાં ઘોડા બોટાદ અને થનગમ વિંજે પાંખ એમાં આપ્યું છે ઉમાશંકર જોશી તો એ બંધ બેસતું નથી જવાબ આવશે સી ત્યાં પછી ડી ઓપ્શન જોઈ લઈએ હજુ હાથ કરતાલને ચિત્ત શુક્લ કૉમેન્ટ કરીને જણાવવાનું છે કે એમના સાચા કવિ કોણ છે ત્યાર પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી તો એમાં ઓપ્શન આપ્યું છે ફાગુ કાવ્ય આખ્યાન ફદ અને સોનેટ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અહીંયા વાત થઈ છે તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નહીં આવે જવાબ છે ડી સોનેટ ત્યાર પછી ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે જવાબ છે મારી હકીકત તે પછી કવિ શ્રી જયંત પાઠક ની રચના ચિતારોમાં કવિ એ કોને ચિતારા તરીકે નિરૂપ્યા છે જવાબ આવશે બી ભગવાન ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ ખમ્માવીરાને વારણે રે લોલ ની રચના કોને કરી છે જવાબ છે એ કવિ બોટાદકર તે પછી હૃદય વીણા અને વિવર્ત લીલા કોની રચના છે જવાબ આવશે ડી નરસિંહરાવ દિવેટિયા સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ છે જવાબ છે બી ગોવર્ધન રામ ત્રિપાઠી જયચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ છે પ્રશ્ન રિપીટ થયો છે મિત્રો જવાચંદ મેઘાણીની છેલ્લી નવલકથા છે કાળચક્ર ક્યાં જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું નું તખલુસ વાસુકી છે જાપ છે એ ઉમાશંકર જોશી ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે આ કાવ્યના કવિ કોણ છે જવાબ છે ડી ઉમાશંકર જોશી જાગીને જુએ તો જગત દેશે નહીં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આ પ્રભાતની રચના કોણે કરી છે જવાબ છે સી નરસિંહ મહેતા ધુર્ય મારક કવિતાના કવિ કોણ છે જવાબ છે સી નીચેનામાંથી દવે સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે જવાબ છે સી રામનારાયણ પાઠક આ નભૂક્યું ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે જવાબ છે બી પ્રિયકાંત મણીયાર